ધોરાજીમાં ઉત્તરાયણને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તથા શહેરના દરેક વિસ્તારોમાં પતંગ અને દોરાનું વેચાણ થવા લાગ્યું છે તેમજ અલગ અલગ પ્રકારના પતંગો જોવા મળી રહ્યા છે। ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે। આમાં ઉત્તરાયણ એ બધા લોકો માટે મહત્વના તહેવારોમાંનો એક છે। આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે। શહેરના દરેક વિસ્તારમાં પતંગ અને દોરાનું વેચાણ થવા લાગ્યું છે। સ્ટોલો પતંગોના ખુલી ગયા છે તથા અવનવી પતંગો અલગ અલગ પ્રકારની વેરાયટીમાં પતંગો અને દોરાઓ જોવા મળે છે। ધોરાજીના પક્ષી પ્રેમી અને સામાજિક આગેવાન એવા રાજુભાઈ એરંડાના જણાવ્યા અનુસાર પક્ષીઓને ઘાયલ થતા તથા મૃત્યુ થતા બચાવવા જોઈએ તથા ચાઇનીઝ દોરા કે ચાઇનીઝ તુક્કલોનો ઉપયોગ ન કરવો જોઈએ તથા નાના બાળકોએ પતંગો કપાઈ ગયા બાદ રોડ રસ્તા પર લેવા માટે દોડવું ન જોઈએ કારણ કે પતંગ લેવા માટે દોડતા ક્યારેક જીવનું જોખમ તથા અકસ્માતનો ભોગ ન બને તેની ખાસ કાળજી રાખવી જોઈએ તેમજ ઉત્તરાયણના સમય દરમિયાન ધ્યાન રાખવું જોઈએ તેવું સૂચન કર્યું હતું। સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તથા લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે ચાઇનીઝ તુક્કલ અને દોરાનું વેચાણ ધોરાજી શહેરમાં ખૂણે ખાંચે બેફામ વેચાણ થઈ રહ્યું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તથા લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે ચાઇનીઝ તુક્કલ અને દોરાનું વેચાણ ધોરાજી શહેરમાં ખૂણે ખાંચે બેફામ વેચાઈ રહ્યું છે કે કેમ તેની તપાસ જે તે તંત્રે તપાસ કરીને જો વેચાણ થતું હોય તો તેઓને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે। ધોરાજીને પતંગ પ્રેમી જનતાઓને વિનંતી કરું છું, હાલમાં મકર સંક્રાંતિને કારણે પતંગ ઉત્સવ ચાલી રહ્યો છે। આ પતંગ ઉત્સવમાં નાના બાળકોથી માંડી અને મોટા બાળકો આબલ વૃદ્ધો બધા ભાગ લઈ રહ્યા છે, પરંતુ આ ચાઇનીઝ દોરાને કારણે ઘણા બધા પક્ષીઓ ઘાયલ થાય છે અને ઘણા મૃત્યુ પણ પામે છે અને દર વર્ષે આ મૃત્યુ આંક વધતો જાય છે। તો વિવેકાનંદ પરિવાર વતી મારી વિનંતી છે કે પતંગ ઉડાડવાનો સમય તમારો સવારે 9 વાગે રાખો અને સાંજે 5 વાગે પક્ષીઓ એમના ઘરે પાછા પરત ફરે છે તો 5 વાગ્યાનો પણ સમય રાખો, 5 પછી તમે પૂરું કરો અને આ રીતે જો તમે કરશો તો પક્ષીઓને પણ બચાવી શકશો। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી।